મહુવા ખાતે આજે મોરારી બાપુના હસ્તે 4 કવિઓને નરસિંહ મહેતા એવોર્ડ આપી સન્માન કરવામાં આવ્યું હતું. અને છેવટે આદ્ય કવિ નરસિંહ મહેતા સાહિત્ય નિધિ નામનું એક ટ્રસ્ટ રચાયું અને એ ટ્રસ્ટ અન્વયે 1999 થી આ એવોર્ડ અર્પણ વિધિના સમારંભો શરૂ થયા. એ ક્રમમાં આ 22મો સમારંભ છે. કથાકાર મોરારી બાપુ દ્વારા દર વર્ષે શરદ પૂર્ણિમાના દિવસે નરસિંહ મહેતા એવોર્ડ કાર્યક્રમ યોજી કવિ અને સાહિત્યકારોનું સન્માન કરવામાં આવે છે. કૈલાશ ગુરુકુળ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં મોરારી બાપુ, હરિચંદ્ર જોશી, નીતિનભાઈ વડગામા, દલપતભાઈ પઢિયાર અને એવોર્ડ મેળવનાર કવિઓ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં કવિ જવાહરભાઈ બક્ષી, રાજેન્દ્રભાઈ વ્યાસ, यज्ञेशभाई दवे, उदयनभाई ठक्करनु मोरारी बापुना हस्ते नरसिंह मेहता एवोर्ड आपी सन्मान करायु हतु. આ પ્રસંગે મોરારી બાપુએ પ્રાસંગિક પ્રવચન કર્યું હતું. પરમ અક્ષર છે જે અક્ષય અક્ષર તો શબ્દ શું લખાય. એટલે આ વખતે આમ તો સીતારામભાઈનું પણ સ્મરણ થયું, કોવિલ સાહેબનું પણ સ્મરણ થયું, જેમને જેમને સેવા આ પરેશ મને કહે બાપુ. એટલે શુક્રાચાર્ય कवि एक कवि मारी मोटू सन्मान प्राप्त सन्मान ठीक है. ये परम शोभा छोटा छोटा गहना ठाकुर जी एम कहे कि कवि मारी विभूति से परम सौंदर्य ने नाना नाना लटकणिया लगाड़वाना उपक्रमों से पर एक कृष्ण की विभूति उष्मा कविए त्रण शब्दों कया है. ये बात कई मार एमने कवि नो परिचय त्यारे पोते कवि छे ने कृष्णई अने विभूति में स्थान आप्युं त्यारे एने कह्युं छे के कविनी जन्मभूमि कविनो वेश अने कविना देश आ त्रण वस्तुनी आ विभूति तत्व पामेला कविए व्याख्या करी छे. आ कार्यक्रम में आमंत्रितों और साहित्य रसिकों हाजर रहा था.